नमस्ते विद्यार्थी मित्रों, जय गुरुदेव। केम छो? मजा में ने? आपणे धोरण चार में स्वाध्याय नवमू गणित में जोईए छीए अर्धु अने पा, बराबर। तो आपणे आगळ तेमा प्रश्न पंदरमो जोईए। नीचेना प्रश्नोना जवाब लखो, बराबर। प्रश्न पहेलो छे, एक केकना रुपया 200 तो केकना 3/4 भागना केटला रुपया थाय, बराबर। एक केकना 200 रुपया छे, बराबर। एमांथी आपणे 3/4 केटला रुपया थाय ई जोवानुं छे, बराबर। अर्धी केक लियो तो 100 रुपया अने 3/4 एटले के पोणो भाग, बराबर। तो पोणा भागना केटला थाय ते आपणे जोवानुं छे। तो 200 × 3/4 करिए आपणे, बराबर। तो 50 × 4 = 200, आ 4 उड़ी गया ने आ 4 उड़ी गया, 50 વધ્યા અને ગુણ્યા 3 હોયતા, 50 × 3 = 150 રૂપિયા, બરાબર। તો એક કેકના 200 રૂપિયા હોય તો 3/4 ભાગના કેટલા રૂપિયા થાય? તો કે 3/4 ભાગના 150 રૂપિયા થાય। પછી જોઈએ બીજો દાખલો જોઈએ, એક તરબૂચના રૂપિયા 100 તો તરબૂચના 1/4 ભાગના કેટલા રૂપિયા થાય, બરાબર। એક તરબૂચના 100 રૂપિયા છે તો 1/4 એટલે ચોથા ભાગના, તો કે 100 રૂપિયાના 4 ભાગ કરી નાખવાના, બરાબર। 25 × 4 = 100, તો 4 ઉડી ગયા, 25 વધ્યા અને ગુણ્યા 1 વધ્યો, 25 × 1 = 25, તો 1/4 તરબૂચના કેટલા થાય? તો કે 25 રૂપિયા, બરાબર। એક ડઝન કેરીના રૂપિયા 120 તો અડધો ડઝન કેરીના કેટલા રૂપિયા થાય? સાવ સહેલું, 120ના અડધા કરવાના, બરાબર। એક ડઝન કેરીના રૂપિયા 120, પછી જુઓ અડધો ડઝન કેરીના કેટલા? તો કે 1/3, તો 120 × આપણે 1/3 કરીએ, બરાબર 60 × 2, 60 × 2 બરાબર 120, તો 2 ઉડી ગયા, 60 વધ્યા અને આ સાઈડ વધ્યો 1, 60 × 1 બરાબર 60 રૂપિયા। એક ડઝન કેરીના 120 તો અડધો ડઝન કેરીના 60 રૂપિયા થાય। પછી જુઓ ચોથો દાખલો, 2 લિટર પાણીનો 1/4 ભાગ એટલે કેટલા લિટર પાણી, બરાબર। 2 લિટર પાણીનો 1/4 ભાગ, હવે 1 લિટર પાણી હોય ત્યારે કેટલા મિલિલિટર હોય? તો કે 1000 મિલિલિટર, તો 2 લિટર હોય તો 2000 મિલિલિટર, બરાબર 2000 મિલિલિટર। હવે 2000 મિલિલિટરનો 1/4 ભાગ, બરાબર, એટલે કેટલા? તો કે 2000 મિલિલિટર × 1/4, તો જોઈએ 500 × 4 એટલે કેટલા થાય? 2000, 4 ઉડી ગયા, કેટલા વધ્યા? 500 × 1 બરાબર 500 મિલિલિટર, તો 2 લિટર પાણીનો 1/4 ભાગ એટલે કેટલા લિટર પાણી? તો કે 500 મિલિલિટર, બરાબર। પાંચમો દાખલો જોઈએ, તો કે 4 લિટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ? તો આપણે જોઈએ 1 લિટર બરાબર 1000 મિલિલિટર, તો 4 લિટર હોય તો 4000 મિલિલિટર, બરાબર 4000 મિલિલિટર,
तो 4000 मिलीलीटर नो केटलो भाग, तो के 3/4 भाग इतले केटला, तो के 1000 × 4, 4 उड़ी गया, 1000 वधिया अने 8 वधिया 3 बराबर 3000 मिलीलीटर। तो के 4 लीटर दूध नो 3/4 भाग एटले 3000 मिलीलीटर। छठू जो ये एक वर्ग खंड में 44 विद्यार्थीओ छे, तेमाथी 3/4 विद्यार्थीओ छोकरा छे, तो वर्ग खंड में छोकरीओनी संख्या केटली? 44 विद्यार्थीओ छे बराबर, એમાંથી 3/4 છે ને એ છોકરા છે, તો 11 × 4 = 44, આ 4 ઉડી ગયા, આ 4 ઉડી ગયા, આ સાઈડ 11 વધ્યા અને આ સાઈડ વધ્યા 3, 11 × 3 કેટલા થાય? 33, તો કે 33 છે એ શું છે? છોકરા। 44 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 3/4 વિદ્યાર્થીઓ છોકરા છે, એટલે કે 33 છે એ છોકરા છે બરાબર। કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 44, એમાં છોકરાઓ કેટલા છે? 33, તો કુલમાંથી છોકરાઓ બાદ કરીએ તો 11 વધ્યા એ શું હોય? તો કે છોકરીઓ બરાબર। હવે જોઈએ સાતમું, જોઈએ આપણે। એક ખોખામાં 84 લખોટીઓ છે, તેમાંથી 1/4 લખોટીઓ લાલ રંગની છે, તો લાલ રંગની લખોટીઓની સંખ્યા કેટલી છે? કુલ કેટલી લખોટીઓ છે? 84 લખોટી બરાબર, તો 1/4 છે એ લાલ રંગની છે, 1/4 છે એ લાલ રંગની છે। 84 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવે? 4 × 2 = 8 અને 4 × 1 = 4, 21 × 4 કરીએ તો 84 થાય। 4 × 4 ઉડી ગયા, 21 વધ્યા અને આ સાઈડ વધ્યા 1, 21 × 1 = 21, 21 લખોટીઓ કેવી છે? લાલ રંગની બરાબર। 21 લખોટીઓ કેટલી કેવી છે? લાલ રંગની, તો લાલ રંગની લખોટીઓની સંખ્યા 21 છે। હવે જોઈએ આઠમો દાખલો, જોઈએ। બ્રિજેશને ₹2 ની પેન્સિલ ખરીદવી છે, તેણે દુકાનદારને ₹1નો 1 સિક્કો, 1/2 રૂપિયાનો 1 સિક્કો અને 1/4 રૂપિયાનો 1 સિક્કો આપ્યો, શું બ્રિજેશે ચૂકવેલ રકમ પેન્સિલ ખરીદવા પૂરતી છે? તો જોઈએ, 2 રૂપિયાની પેન્સિલ ખરીદી બરાબર, તો દુકાનદારને એને કેટલા આપ્યા? તો કે 1 રૂપિયા 1નો 1 સિક્કો, 1/2 રૂપિયાનો 1 સિક્કો એટલે 50 પૈસાનો 1 સિક્કો, 1/4 રૂપિયાનો 1 સિક્કો એટલે 1/4 ભાગ, 25 પૈસાનો 1 સિક્કો, 1/4 ભાગ એટલે કેટલો? તો કે 25 પૈસાનો 1 સિક્કો બરાબર। 1, 1.25 એટલે કેટલા થયા? 2.25 રૂપિયા થયા બરાબર। તો બ્રિજેશે, તો આપણે લખી શકીએ તો 1.75 જ થાય બરાબર પૈસા। બ્રિજેશે ચૂકવેલી રકમ પેન્સિલ ખરીદવા પૂરતી નથી, હજી કેટલા ઘટે? તો કે 1/4 રૂપિયાનો સિક્કો ઘટે, એટલે કે 25 પૈસાનો સિક્કો ઘટે। એના પછી જોઈએ આપણે નવમો દાખલો,
મિહિરે સોમવારે તેનું અડધો ગૃહ કાર્ય કર્યું અને મંગળવારે એક ચતુર્થાંશ ગૃહ કાર્ય કર્યું. તેણે બે દિવસમાં કુલ ગૃહ કાર્ય કેટલામાં ભાગનું કર્યું? તો આપણે જોઈએ, સોમવારે અડધો ગૃહ કાર્ય, એટલે કે એક તૃતીયાંશ ભાગનું. મંગળવારે એક ચતુર્થાંશ, એટલે કે એક ચતુર્થાંશ ભાગનું ગૃહ કાર્ય કર્યું. તો કુલ કેટલું ગૃહ કાર્ય થયું? કુલ ગૃહ કાર્ય બરાબર એક તૃતીયાંશ વત્તા એક ચતુર્થાંશ બરાબર કેટલા થયા? ત્રણ ચતુર્થાંશ બરાબર. આ છે અડધું અને આ છે પા બરાબર, એટલે કે ત્રીજા ભાગનું ગૃહ કાર્ય કર્યું બરાબર. ગૃહ કુલ ગૃહ કાર્ય લખીએ આપણે, સીધું લખી નાખીએ, કુલ ગૃહ કાર્ય તો કે ત્રણ ચતુર્થાંશનું કર્યું. એના પછી જોઈએ દસમો દાખલો. એક કુટુંબમાં 24 કિલા ચોખામાંથી એક અઠવાડિયામાં ત્રણ ચતુર્થાંશ ભાગના ચોખા વપરાય તો હવે કેટલા કિલો ચોખા બાકી રહ્યા? 24 કિલો ચોખા છે, એક અઠવાડિયામાં ત્રણ ચતુર્થાંશ કિલો ચોખા વપરાય. 24 ક્યાં પાડામાં આવે? તો કે 3, 8, 24. પછી 4 પાડામાં આવે તો કે 4, 6, 24. 4 × 6 = 24. આ 4 અને આ 4 ઉડી ગયા, 6 વધ્યા, આ સાઈડ વધ્યા 3 = 6, 3, 18 બરાબર. એક ચતુર્થાંશ ભાગના ચોખા વપરાયા બરાબર, એટલે 18 કિલો ચોખા વપરાઈ ગયા. હવે કેટલા બાકી રહ્યા? તો કે કુલ 24 કિલો હતા, એમાંથી 18 કિલો વપરાઈ ગયા. કેટલા વધ્યા? તો કે 6 કિલો ચોખા બાકી રહ્યા. બાકી રહ્યા એટલે શું કરવાનું? તો કે બાદબાકી. એના પછી છે 11મો દાખલો. રૂપિયા 440નો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલા રૂપિયા બરાબર? સાવ સરળ છે, 440 × 1/4 = 110 × 4. 4 ઉડી ગયા, 110 × 1 = 110 રૂપિયા. 440ના એક ચતુર્થાંશ એટલે 110 રૂપિયા થયા. પછી જોઈએ પ્રશ્ન 16મો. નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. વસ્તુ આપેલી છે કોષ્ટકમાં અને એનો ભાવ એટલે કે એના રૂપિયા કેટલા છે એ આપેલું છે. ટમેટા છે તો કે 8 રૂપિયાના કિલો, બટાકા છે 12 રૂપિયાના કિલો, ડુંગળી છે 10 રૂપિયાની કિલો, ગાજર છે 16 રૂપિયાની કિલો અને કોળું છે 4 રૂપિયાનું કિલો બરાબર. તો એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ. તો પ્રશ્ન પહેલો છે, એક તૃતીયાંશ કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? તો કે 1 કિલો ટમેટાની કિંમત 1 કિલો ટમેટાની કિંમત કેટલી છે?
तो के बराबर 8 रुपया छे। हवे केटला टमेटा लेवाना छे, तो के 1/3 अंश अर्धो किलो लेवाना छे, बराबर। तमने खबर पड़ी जाए 1 किलो ने 8 रुपया, तो अर्धो किलो ने केटला 4। टमेटानी किंमत बराबर 8 × 1/3 अंश बराबर 4/2 8। बे बे उड़ी गया, केटला वैधा 4 रुपया। तो के अर्धो किलो टमेटानी किंमत केटली थई? 4 रुपया। बीजू जो ये 3/4 अंश किलो बटाकानी किंमत केटली थाय? तो लखीए 1 किग्रा बटाकानी किंमत बराबर 12 रुपया। तो 3/4 अंश एटले के 3 भागना बटेटा बराबर ત્રીજા ભાગના બટેટા બરાબર કિલોમાંથી ત્રીજા ભાગના બટેટાની કિંમત કેટલી થાય? બરાબર 12 × 3/4 અંશ 3 × 4 = 12, 4 ઉડી ગયા 3 × 3 બરાબર 9 રૂપિયા। इना पछी छे त्रीजू जो ये 3/4 अंश किग्रा गाजर की किंमत केटली थाय? तो गाजर छे 1 किग्रा गाजर की किंमत बराबर 16 रुपया। तो 3/4 अंश किग्रा गाजर की किंमत बराबर 16 × 3/4 अंश चौके चौके 16, 1 × 1 = 4 उड़ी गया, 8 × 4 बढ़िया, 8 × 3 बढ़िया, बराबर आया 12 रुपया। गाजर की किंमत केटली थई? 12 रुपया। चौथों छे कोनी किंमत वधु थशे, 1/3 अंश किग्रा डूंगळी के 1/4 अंश किग्रा गाजर बराबर? तो सौ प्रथम डूंगळी जोईए आपणे, तो 1 किग्रा डूंगळी बराबर 10 रुपया। तो 1/3 अंश किग्रा डूंगळी एटले अर्धो किलो डूंगळीना केटला थाय? 1 किलोना 10 रुपया होय तो साव सरळ, केटला? तो के 5 रुपया, 5/2 = 10, 5 रुपया। હવે આ સાઈડ જોઈએ, ગાજરનું જોઈએ આપણે, 1 કિગ્રા ગાજર બરાબર 16 રૂપિયા। તો 1/4 અંશ કિગ્રા ગાજર બરાબર 1/4 ભાગના ગાજર, તો કેટલા થાય? 4 રૂપિયા। હવે જુઓ કઈની કિંમત વધુ થશે, ડુંગળી 5 રૂપિયા છે અને ગાજર 4 રૂપિયા છે, તો કેની કિંમત વધુ થશે? તો કે ડુંગળીની, ડુંગળીની કિંમત વધુ થશે। પાંચમું જોઈએ, 3/4 અંશ કિગ્રા કોળાની કિંમત કેટલી થાય? તો લખવાનું 1 કિગ્રા કોળાની કિંમત બરાબર 4 રૂપિયા। તો 3/4 અંશ કિગ્રા કોળાની કિંમત
बराबर चार गुणिया त्रण चतुर्थांश बराबर त्रण रुपया। केटली थई कोड़ानी किंमत? त्रण रुपया। कोनी किंमत ओछी थशे, बटाकानी, टमेटानी के एक किग्रा कोड़ानी? तो सौ प्रथम आपणे टमेटा जोईए, तो एक किलो टमेटा बराबर केटला छे टमेटाना? आठ रुपया। तो त्रण चतुर्थांश किग्रा टमेटाना केटला होय? आठ गुणिया त्रण चतुर्थांश बराबर बे गुणिया त्रण बराबर छ रुपया। टमेटाना केटला थया? छ रुपया। હવે કોળાના જોઈએ, એક કિગ્રા કોળું બરાબર ચાર રૂપિયા, તો એક કિગ્રા કોળાના જ છે તો એક કિગ્રા કોળાના કેટલા? ચાર રૂપિયા બરાબર, એક કિગ્રા બરાબર ચાર રૂપિયા। કોની કિંમત ઓછી થશે? છ રૂપિયા ટમેટાના છે અને ચાર રૂપિયા કોળાના છે, તો કે કોળાની કિંમત ટમેટા કરતા ઓછી છે। એક તૃતીયાંશ, પછી સાતમું જોઈએ, એક તૃતીયાંશ કોળાની કિંમત ત્રણ ચતુર્થાંશ કિગ્રા ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? તો આપણે કોળાની કિંમત જોઈએ, કોળાની કિંમત ચાર રૂપિયા, તો એક તૃતીયાંશ કિગ્રા કોળાની કિંમત બરાબર ચાર ગુણ્યા એક તૃતીયાંશ એટલે બે રૂપિયા। ટમેટા જોઈએ, એક કિગ્રા ટમેટાની કિંમત બરાબર આઠ રૂપિયા, તો ત્રણ ચતુર્થાંશ ટમેટાની કિંમત બરાબર આઠ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ બરાબર છ રૂપિયા। ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? તો કે ટમેટા કરતાં કોળાની કિંમત ચાર રૂપિયા ઓછી છે। ટમેટા કરતાં કોળાની કિંમત છ રૂપિયા છે અને ટમેટા છે, કોળા છે એ બે રૂપિયાનું જ છે, કોળું અને ટમેટા છે છ રૂપિયાના, તો કેટલી ઓછી છે? તો કે છ માંથી બે છે, તો કે ચાર। ટમેટા કરતાં કોળાની કિંમત ચાર રૂપિયા ઓછી છે। એના પછી જોઈએ, ત્રણ ચતુર્થાંશ કિગ્રા બટાકાની કિંમત એક તૃતીયાંશ કિગ્રા ગાજરની કિંમત કરતાં કેટલી વધુ છે? એક કિગ્રા બટાકા બરાબર, બટેટા કેટલાને કિલો છે? તો કે બાર રૂપિયા। તો ત્રણ ચતુર્થાંશ કિગ્રા બટાકા બરાબર નવ રૂપિયા। બરાબર, ગાજર જોઈએ,
एक किग्रा गाजर बराबर 16 रुपया। एक किलो ना केटला छे 16 रुपया, तो अर्धो किलो ना एक तृतीयांश एटले केटला थाय 1/2 किलो बराबर 16 ना 1/2 सीधा केटला थई जाय 8 रुपया। 8 × 2 = 16 बराबर। 3/4 बटेटाने किंमत 1/3 किग्रा गाजरनी किंमत करता केटली वधु छे, तो के 1 रुपयो वधु छे। बटेटा 9 ના છે ને ગાજર 8 ના છે, બટાકાની કિંમત 1 રૂપિયો વધુ છે, 1 રૂપિયો વધુ છે બરાબર। હવે આગળ જોશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। તમારે આ બધા દાખલાનું તમારે તમારી નોટબુકમાં અને સ્વામાં વ્યવસ્થિત રીતે લખવાનું અને તેનું રિવિઝન કરવાનું છે।